હેલો વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપને હાલ ત્રિકોણની રચના ચાલુ છે અને ત્રિકોણની રચનાની અંદર આપને બે જ પ્રકારની રચના આવે છે એવું મેં તમને કીધું હતું કા ત્રિકોણની અંદર ત્રિકોણ બને કા ત્રિકોણની બહાર ત્રિકોણ બને અને હાલ આપને ત્રિકોણની અંદર ત્રિકોણ બનાવીએ છીએ રાઈટ પણ હવે કેવું આવશે કે ત્રિકોણ અલગ અલગ રીતે બનાવવાના આવશે બહુ ધ્યાનથી રચના ભણવાની છે ઉતાવળ કોઈ બી રીતની કરવાની નથી રાઈટ એટલે ખાસ શાંતિથી ધ્યાન આપજો ઓકે વિદ્યાર્થીઓ તો સૌથી પહેલાં આપને આ રચના વાંચી આપને કે બીસી છ સેમી એ બી પાંચ સેમી અને ખૂનો એ બી સી થાય તેવો ત્રિકોણ એ રચો જો આ પોઈન્ટ આપણા માટે નવો છે ખૂનો એ બી સી એટલે જે વચ્ચે હોય વચ્ચે કયું છે બી તો ખૂનો બી સાહીંતાંશ થાય તેવો ત્રિકોણ એ બનાવવાનો છે પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ એ ની અનુરૂપ બાજુઓથી ત્રણ ચતુર્થંશના પ્રમાણમાં હોય ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા એટલે ત્રિકોણની અંદર ત્રિકોણ બનશે ઓકે ચાલો આપણે જોઈએ ત્રિકોણ કેવી રીતે બનાવવાનું છે ખાલી એક સ્કેચ બનાવો આ રીતે આપણે ત્રિકોણ એબીસી આવે રાઈટ એમાં શું કીધું છે बीसी सेमी तो अँ छेमी पड़ देखाय ए बी पांच सेमी तो ए बी से बी पांच सेमी एट ए बी पांच सेमी पार्ट अूनों ए बी सी खूनों एबीसी साहित अंश थे कि खूनो ए बी सी સાહિત અંશ થાય એટલે કે ખૂનો બી સાહીઠ અંશ થવો જોઈએ અહીંયા એ રીતે એક ત્રિકોણ બનાવવાનો છે હવે આપને શરૂઆત કરી આ માપ પ્રમાણે પહેલાં શું કીધે તો બીસી નીચે બીસી છ સેમી રાઈટ તો આપણે બીસી છ સેમીનો આપણે પાડીએ અહીંયા ધ્યાન આપજો બધા છ સેમીનો બી સી પાડ્યો પછી શું કહે છે તમને એ બી પાંચ સેમી પણ એ બી પહેલાં નથી પાડવું આપણે પહેલાં શું કીધું છે કે ખૂનો એ બી સી સાહિત ખૂનો એ એટલે વચ્ચે કોણ છે બી એટલે એનો અર્થ ખૂનો બી સાહીઠનો પાડવાનો છે ચાલો જોઈએ તો વિદ્યાર્થી આપણે પહેલાં સાહીઠનો ખૂનો બીને કેન્દ્રમાં રાખીને અનુકૂળ ત્રીજા વધે अपने आ रीते एक चाप मारी दिए के वर्तूल हलव है, चलो एज जाती चाप था एक चाप मारी दीजो अर्धवर्तु पर हमें आपने बिंदु बीमा थी કિરણ પસાર કરીએ જે કિરણને આપને નામ આપીશું એક્સ કિરણ બી એક્સ હવે વિદ્યાર્થીઓ આ જે માપ થઈ ગયો જો આ ખૂણો બી સાહિતનો થઈ ગયો આ જે છે ખૂણો આજે ખૂનો બની ગયો એ ખૂનો બી સાહીઠનો આપણે જેવું માગ્યું ને એવું થઈ ગયું કિ ખૂનો એ બી એટલે કે વચ્ચે હોય તેનું માપ આપેલું હોય તો આ ખૂનો બી સાહીઠ અંશનો થઈ ગયો હવે તમને શું માંગેલું હતું એ જુઓ હવે તમને માંગેલું હતું એ તો આપણે પાંચ સેમી જોઈએ છે ને એ બી આપણે પાંચ સેમીનો જોઈએ તો આપણે પાંચ સેમીનું માપ લઈ લીધું પાઠ સેમીનું માપ લઈ લીધું આપણે પાઠ સેમીનો એ બી બનાવવાનો છે જો ખબર પડી હવે આપણે અહીંયાથી સી સાથે જોઈન્ટ થઈ જઈએ કરી દઈએ ઓકે એટલે આ રીતે માંગ્યા મુજબનો ત્રિકોણ રેડી થઈ ગયો ખબર પડી વિદ્યાર્થીઓ મેન આ ત્રિ આ રચનામાં મુખ્ય હું છે ત્રિકોણ બનાવવાનું ત્રિકોણમાં હું બી સી આપેલો તો છ સેમી એ બી પાંચ પણ ખૂનો એ સાહીઠ અંશે એટલે પહેલાં આપણે છે ને ખૂનો બી સાહીઠનો બનાવ્યો પછી એ બી પાંચ કીધેલું તો બી પર કેન્દ્ર રાખીને એ બી પાંચ સેમી કર્યું અને પછી આ એસી મળી ફાઇનલ ચાલો વારંવાર જોજો એટલે આવડી જશે આકૃતિ તમારે બે વાર દોરવાની હવે આપને ખબર છે આપને લોકો બિંદુ બીમાંથી કિરણ બી વાય પસાર કરીએ રાઈટ લઘુકોન થાય તે રીતે લઘુકોણ થાય એ રીતે એટલે કે ને એવું કરતા નાનું કોઈ બી લેવાય હું આમ બી લઈ શકું આમ બી લઈ શકું તમારી રીતે તમે લઈ શકો ઓકે કિરણ પસાર કરી દઈએ જે નામ આપી દઈશું ઉપર વાય આપું તો અહીંયા ઉપર એક્સ છે તો અહીંયા વાય આપી દીજો હવે મેં તમને કીધેલું હવે આપની રચના છે ત્રણ ચતુર્થાંશ માપનું ત્રિકોણ તો ઉપર અને નીચે હું દર વખતે લખું જ છું ઉપર અને નીચેમાં મોટી સંખ્યા કઈ ચાર તો જે મોટી સંખ્યા હોય તેટલા છાપ કિરણ બી પર મારીશું એક સરખા માપના અને મેં તમને કીધું ચાપ તમે કોઈ બી માપના એક સેમી સવા સેમી દોઢ સેમી જે મારવું હોય તે તો બધું ફિક્સ રાખવાનું કાંઈ એક એક સેમી કાં સવા સેમી જે તમને ફાવે તે હું અહીંયા એક સેમીના મારું છું ચાર ચાપ ઉપર નીચે જે મોટી સંખ્યા હોય એટલા ચાપ તો મોટી સંખ્યા ચાર તો કિરણ બી વાય પર એક સરખા માપના ચાર ચાપ બી વન બી ટુ આવડે જ છે તમને આ બધું બી થ્રી અને બી ફોર ઓકે ચા આ સૌથી મહત્વનું કામ થઈ ગયું બી વન બી ટુ બી થ્રી અને બી ફોર હવે વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે જે મોટી સંખ્યા હોય એટલા ચાપ અને જે નીચેની સંખ્યા હોય મેં તમને કીધેલું મોટી સંખ્યા એટલા ચાપ અને જે નીચે સંખ્યા હોય તેને સી સાથે જોરવું આ તમારે નથી લખવાના આ તો મેં રફમાં કામ કરું છું ઓકે તો નીચે કઈ છે ચાર તો બી ફોરને હું સી સાથે જોડી દેવા હવે સી સાથે જેને હવે તો બધી સેમ પ્રોસેસ જ છે ઓકે વિદ્યાર્થીઓ ઉપર નીચે જે મોટી સંખ્યાઓ એટલા ચાપ કિરણ બીવાય પર મારી દીધા અને જે સંખ્યા નીચે હોય તેને સી સાથે જોડી દીધી ઓકે હવે વિદ્યાર્થીઓ આપને શું કરવાનું કે સી સાથે કોને જોયેલું જે નીચે સંખ્યા હતી નીચે કઈ હતી ચાર તો બી ફોરને સી સાથે જોડી દીધી હવે બી ફોર પર કેન્દ્ર રાખીને હું એક જ સેમીનું માપ લઉં છું અને એક આ રીતે ચાપ મારી દઉં છું ફાઇનલી બી ફોર પર કેન્દ્ર રાખીને જેને સી સાથે જોઈ રહ્યું કોને જોઈ રહ્યું બી ફોરને તો બી ફોર પર કેન્દ્ર રાખીને એક ચાપ મારવું બાકી કયું રહ્યું થ્રી તો એ જ માપ વધે બી થ્રીને કેન્દ્રમાં રાખીને આપને આ રીતે ચાપ મારી દેવાનો ઓકે વિદ્યાર્થીઓ છ હવે બિફોરને કેન્દ્રમાં રાખીને તમે જે ચાપ દોર્યું ને જ્યાંથી દોર્યું ત્યાં કેન્દ્ર રાખીને આ રીતે માપ લઈ લેવાનું અને તમે પછી બી થ્રીને કેન્દ્રમાં રાખીને માપ દોરેલું એક ચાપ દોરેલું જ્યાંથી દોરેલું ત્યાં કેન્દ્રમાં રાખીને આ રીતે એ ચાપ પર એક ચાપ મારી દેજો ચાલો હવે વિદ્યાર્થીઓ શું કરવાનું આપણે બી માંથી કારણ કે આપણે ત્રીજો ભાગ પાડવાનો છે એટલે બી માંથી આ રીતે ફોર સીને સમાંતર રેખા પસાર કરવી પડશે ખાસ એ જોવાનું કે બી ફોર સીને સમાંતર બી થ્રી સી રચના થઈ ગઈ રાઈટ સમાંતર રેખા હવે આપને એ જ એક સેમીનું માપ લઈને સીને કેન્દ્રમાં રાખીને એક ચાપ મારીશું અને પછી સી દેશને કેન્દ્રમાં રાખીને એક ચાપ રાઈટ પહેલાં સીને કેન્દ્રમાં રાખ્યું એક ચાપ માર્યો સીધેશને કેન્દ્રમાં રાખીને એક ચાપ માર્યો હવે સીને કેન્દ્રમાં રાખીને જાતી ચાપ માર્યું ને તે વચ્ચેનું માપ આ રીતે લઈ લેવાનું ઓકે અને સીધેશને કેન્દ્રમાં રાખીને જાતી ચાપ માર્યું તા કેન્દ્ર રાખીને તે ચાપ પર આ રીતે એક ચાપ મારી દેવાની ઓકે વિદ્યાર્થીઓ ને હવે આપને સીધેશમાંથી શું થયું એસીને સમાંતર એ દેશ સીધેસની રચના કરીને અંદર જે બીજું ત્રિકોણ કહેતા હતા તે બની ગયું ઓકે વિદ્યાર્થીઓ હવે આપણે મુદ્દાની શરૂઆત કરીએ તમારે આકૃતિ બીજી વખત દોરવાની છે જાતે ચાલો મુદ્દા લખતી વખતે આપણે સૌથી પહેલાં શું કરેલું હું અહીંયા રપમાં દોરો જ આકૃતિ બીસી છ સેમી પછી ખૂણો બી સાહીઠનો કર્યો અને એ બી પાંચ સેમી રાઈટ એવો ત્રિકોણ બનાવ્યો હતો હું પહેલો મુદ્દો લખું છું બીસી બરાબર છ સેમી

આપણે રેખાખંડ બીસીની અર્ધતલમાં રેખાખંડ બીસીની અર્ધતલમાં બિંદુ એ છે એની વિરુદ્ધ બાજુ ખૂનો સી બી વાય થાય તે રીતે આપને કિરણ બી વાયની રચના કરી ફાઇનલી તો હું લખું છું આપ કોમન જ છે રેખાખંડ બીસીની અર્ધતલમાં અર્ધતલમાં એટલે ઉપરની તરફ બિંદુ એની વિરુદ્ધ દિશામાં એટલે નીચેની તરફ કયો ખૂનો ભયનો ખૂણો સી બી વાય ખૂણો સી બી વાય થાય કેમ થયો કારણ કે કિરણ બી ની રચના કરી તે રીતે કિરણ બીવાયની રચના કરો ઓકે આપણો ત્રીજો મુદ્દો આપણે ત્રણ ચતુર્થાંશ માપનો ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા નોર્થ કે અંદર ત્રિકોણ બનશે અને ત્રણ ચતુર્થાંશ માપનો ત્રિકોણ પાડવાનો તો ઉપરને નીચેમાં મોટી સંખ્યા એટલા કિરણ બીવાય પર ચાપ માર્યા એક સરખા માપના ઓકે

બી થ્રી અને બી ફોરની રચના કરો ઓકે પછી શું કર્યું આપણે ઉપર નીચે મોટી સંખ્યા એટલા ચાપ માર્યા અને નીચે કયું હતું ચાર તો જે નીચે હોય ને એને આપણે સી સાથે જોડી દીધું ઓકે નીચે સી સાથે જોયું પછી સી સાથે બી ફોરને જોયું ને તો એને કેન્દ્રમાં રાખીને એક સેમી કે સવા સેમી કે દોઢ સેમી આપણે એક એક સેમીનું લીધું અહીંયા આગળ સવા સેમી બી લીધે હું અહીંયા એક સેમી લઉં જે લેવું હોય તે એક સેમી માપ લઈને એક આ રીતે ચાપ માર્યો આપણે ત્રીજો ટોન બીજું બાકી કયું રહ્યું ટોન તો બી થ્રી પર મૂકીને એક આ રીતે માર્યું પછી પહેલું ચાપ માર્યું ને તેની વચ્ચેનું અંતર લીધું અને એક અહીંયા ચાપ મારી દીધો અને પછી આપણે થ્રી હતા ઉપર તો થ્રીમાંથી પસાર કર્યું અને નામ આપ્યું સી દેશ ઓકે તો હું એવું લખી શકું હું એવું લખી શકું કે આપને રેખાખંડ બી ફોર સી ને સમાંતર સમાંતર રેખાખંડ બી થ્રી સી રચના કરો ઓકે ચાલો હવે શું કર્યું સી પર મૂકીને એક ચાપ માર્યું સી દેશ પર મૂકીને એક ચાપ પછી જે સી પર મૂકીને ચાપ માર્યું તે વચ્ચેનું માપ લીધું અને અહીંયા એક ચાપ મારી દીધું ને આમાંથી પસાર કર્યું એ દેસ ઓકે એટલે અહીંયા શું કર્યું રેખાકન એસીને સમાંતર રેખાકન એસી એ દેશ સી દેશની રચના કરો ઓકે અને આમ માંગ્યા મુજબ ત્રિકોણ એ દેશ બી સી દેશની રચના થશે

અહીંયા મૂકીને એક ચાપ અને ત્રણ છે તો ત્રણ પણ મૂકીને પછી એક આટલું માપ લે તો અહીંયા મૂકી ને અહીંયાથી પસાર કરશે આપણે ફાઇનલ પછી અહીંયા મૂકીને અહીંયા મૂકીને આટલું માપ અહીંયા ને અહીંયાથી પસાર કરશે ઓકે મેન ત્રિકોણ છે ત્રિકોણ અહીંયા ત્રિકોણ કેટલો મસ્ત હતો અહીંયા ત્રિકોણની કેવી મસ્ત પ્રોસેસ હતી કે ત્રિકોણ બીસી જોઈ આપણે બીસી જોઈ પછી ખૂણો બી સાહીઠનો કર્યો એટલે આપણે કિરણ બી એક્સની રચના કરીને એ બી પાંચ સેમી કીધી તો અહીંયા મૂકીને પાંચ સેમીનું માપ લઈને એ બી પાંચ સેમી કર્યું ને એસીની જાતે રચના થઈ ગઈ હતી પછી તો બધી પ્રોસેસ સેમ જ આવશે કોઈ બી રચના મેન છે ત્રિકોણ અને ખાસ વિદ્યાર્થીઓ જોજો આજે કોઈ અનલિસ્ટેડ વિડીયો નહીં આવશે આવતીકાલે આવશે ઓકે વિદ્યાર્થીઓ બીજી બાબત હાલ તમારા બધા વિડીયો અનલિસ્ટેડ વિડીયો બનવાનું ચાલુ જ છે બીજા બધા વિષયોના પણ રાઈ એટલે અમે એક વખત લાઈન સર તમને બધું સિડ્યુલ બી આવતા વીકમાં આપીશું થોડું ટેમ્પરરી શિડયુલ આવતા વીકમાં આપીશું અને એ પ્રમાણે પછી આપને કાર્ય ચાલુ કરીશું ત્યાં સુધી મસ્ત ગણિત ભણો ગણિત એકદમ સહેલું જ છે જે આપણી સાથે ભણ્યા પછી તમને એવો અનુભવ થયો જ હશે રાઈટ અને કોઈ સમસ્યા હોય તો રૂબરૂ મને મળી શકો છો અથવા મારો વોટ્સઅપ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ ડબલ ફાઇવ ડબલ ઝીરો સેવન પર મારો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ કરી થેન્ક યુ